નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હાર્દિક પટેલ કે જેણે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં પોતાનું નસીબ અજમાવ્યું અને તેને જનતાની મહેરબાનીથી આ પક્ષ પલટો ફળી પણ ગયો. કારણ કે હાર્દિક પટેલને ભાજપમાં જોડાયા બાદ વિરમગામના એમએલએ થવાનું સપનું પૂરું થયું છે. તેમના ખુશીઓના દિવસ શરૂ થયા અને પરંતુ આ ખુશીઓના દિવસોમાં તેમના ભૂતકાળમાં કરેલા ડખાઓ તેમને હાલમાં નડી રહ્યા છે. વર્ષ 2015માં હાર્દિક પટેલે અનામત આંદોલન કર્યું હતું અને એ સમયે એની સામે રાજદ્રોહ સહિત નાના મોટા કેટલાક કેસ નોંધાયા હતા અને તેને જ લઈને હવે હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે રિપોર્ટ અનુસાર ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યો છે. તો ચાલો જાણીએ કે શું છે સમગ્ર મામલો. તો તમે જણાવી દઈએ કે મીડિયા અહેવાલો મુજબ ગઈ વખતે હાર્દિક પટેલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર રહ્યા ન હતા, જેથી હવે કોર્ટમાં હાજર રહેવા હાર્દિક પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું સમન્સ મોકલવામાં આવ્યું છે. ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ દાખલ થઈ હતી, જેમાં પાટીદાર અનામત આંદોલન સમય નિકોલના કેસમાં હાર્દિક પટેલ સામે 100થી વધુ પેજની ચાર્જશીટ અને 10થી વધુ સાક્ષીઓનો સમાવેશ થાય છે. આ કેસમાં સ્થળ પર પહોંચે તે પહેલા જ હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો નોંધ્યો હતો. નિકોલ અમરનાથ ઉપવાસ પર બેસી વિરોધ કરવા જાય તે પહેલા જ હાર્દિક પટેલની અટકાયત કરાઈ હતી. વર્ષ 2018માં 25 ઓગસ્ટે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાઈ હતી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.